તો ભરૂચમાં શાળાએ જતા બાળકોની જોખમી સવારીનો એક વીડિયો સામે આવ્યો છે વિડીયો અંગે હાલ સ્પષ્ટતા નથી થઈ પરંતુ ઓટો રિક્ષા અને મારુતિવારમાં સવાર વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા વિડીયો દહેજ બાયપાસ રોડનું હોવાનું સામે આવ્યું છે અને આ રોડ દહેજ વિલાયત સાય અને આસપાસના વિસ્તારોની ઔદ્યોગિક વસાહતોને જોડતો માર્ગ વહારે વાહનોથી ધમધમતો રહે છે અહીં વાનના દરવાજા ખુલ્લા રાખી વાહન ચલાવવાનું કે બાળકોનું વાહનને બહાર લટકવું ચિંતાજનક કહી શકાય અને આવી સ્થિતિ અકસ્માતને પણ આમંત્રણ આપી શકે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ગુજરાત પ્રવાસે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આઈઆઈએમમાં યોજાનારા હેલ્થકેર કાર્યક્રમમાં હાજરી આપશે આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરશે જી ટ્વેન્ટી દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની ગુજરાતમાં યોજાનારી બેઠકની તૈયારીઓની સમીક્ષા કરશે તો બીજી તરફ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સમીક્ષા બેઠક કરશે સત્તર અને અઢાર ઓગસ્ટે જી ટ્વેન્ટી દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની એક બેઠક છે જ્યારે મહાત્મા મંદિરમાં પણ દુનિયાભરના સ્વાસ્થ્ય મંત્રીઓ એક મંચ પર એકઠા થશે અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીમાં મોડી રાત્રે મેઘરાજાએ સવારી કરી હતી કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ મોડી રાત્રે બાયડ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જીતપુર સાંઠવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ હતી મેઘરાજા આરામ ફરમાવી રહ્યા હોવા છતાં કેટલાક દરિયાએ રૂપ ધારણ કર્યું છે દમણના દરિયામાં મહાકાય મોજા ઉછળ્યા દરિયામાં આવી મોટી ભરતી દરિયામાં ઉછળ્યા મહાકાય મોજા નહોતું વાવાઝોડું કે નહોતું દૂધમાર વરસાદ છતાં દરિયાએ ધારણ કર્યું રૌદ્રરૂપ દરિયો એટલો તોફાની બન્યો કે મહાકાય મોજા ઉછળીને બીચ પર આવી ગયા તોફાને ચડેલા દરિયાના દ્રશ્યો છે દમણના આવા મહાકાય મોજા બિપોર જોઈ વાવાઝોડા વખતે ઉછળ્યા હતા અને હવે આ જ દરિયામાં મોટી ભરતી આવતા દરિયાએ રૌદ્રરૂપ ધારણ કરતા મહાકાય મોજા ઉછળવા લાગ્યા સંઘ પ્રદેશ દમણના દરિયામાં પણ મોટી ભરતી વખતે દરિયાદેવ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યા હતા દરિયામાં ઊંચા મહાકાય મોજા ઉછળતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો ખાસ કરીને દેવકા બીચ પર દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું દરિયાના પાણી કિનારા વટાવી નમો પથ પર ફરી વળ્યા હતા જોકે દરિયાદેવના રૌદ્ર સ્વરૂપને જોવા પર્યટકો દરિયા કિનારે જોવા મળ્યા હતા આજે પણ મોટી ભરતીને કારણે દરિયામાં મહાકાય મોજા ઉછળતા દરિયાદેવનું ડરામણું સ્વરૂપ જોવા મળ્યું આવા ડરાવના માહોલમાં પણ કેટલાક પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા મહત્વનું છે કે બિપોર જોય વાવાઝોડા દરમિયાન રાજ્યના મોટા ભાગના દરિયા ગાંડા તૂર બન્યા હતા એ વખતે દમણના દરિયામાં પણ મોટા મોટા મોજા ઉછળતા દેખાયા હતા ત્યારબાદ આજે ફરી દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ દેખાયું ડાંગ સૌથી ઊંચા એવા ગિરમાળ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો જોઈ અને ધોધની મુલાકાત લેવાનું મન થઈ જશે ચોમાસુ એટલે કુદરતને ખીલવાની મોસમ આભમાંથી વરસતો મેઘો લીલોતરી પાથરી રહ્યો છે કુદરતની મહેર એવી કે પહાડોને આકાશ સાથે વાત કરતા કરી દે સવાર સવારમાં ધુમ્મસ ભલે ઝાંખપ લાવી દે પણ તેની મજા કંઈક અલગ જ છે એવામાં ગુજરાતના ધોધ પણ ખીલી ઉઠ્યા છે આજે લઈ જઈએ ગુજરાતના એવા ધોધની મુલાકાતે જેને જોઈને આપને સ્વર્ગનો અહેસાસ થાય ગિરમાર ધોધનો મન મોહી લેતો આકાશી નજારો જોવા મળ્યો ચોમાસુ બરાબર જામ્યું છે ત્યારે સુબીર તાલુકાના ઘાઢ જંગલોમાં આવેલો ગિરમાર ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું ગિરમાળ ગામની સીમમાંથી વહેતી ગીરા નદી પર આવેલો ગિરમાળ ગીરા ધોધ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે જેની ઊંચાઈ એકસો પચાસ ફૂટ છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેની ઊંડાઈ પણ એટલી જ છે આ ધોધ ડાંગનો બીજો ગીરાધોધ છે આ ધોધ ઊંચા પર્વતો પરથી વહેતો હોય તેનું મનમોહક સૌંદર્ય પ્રવાસીઓને પણ આકર્ષે છે ધોધના આ ધોધમાર દ્રશ્યોને જોઈને એવું જ કહેવાય કે ચોમાસાની ખરી તો ડાંગમાં જ આવે તેમાંય ડાંગનો ગિરમાળ ધોધનો સુંદર નજારો જોવો એ પણ નસીબની વાત છે ગિરમાળ ધોધ જતા માર્ગ ઉપર નદીનો સુંદર વળાંક યુ ટર્ન તરીકે ઓળખાતા પોઈન્ટ પર લીલીછમ વંદેવીએ કુદરતી નેકલેસ પહેર્યો હોય તેવો શણગાર કરીને બેઠી છે પ્રકૃતિ પ્રેમીઓને જાણે આવકારી રહી છે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ તો હવા સાથે સો ફૂટ ઉંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ ધુમ્ર શેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે લીલી હરિયાળી વચ્ચે આકાશી દ્રશ્યોએ આકર્ષણ જમાવ્યું છે ચોમાસામાં તે સુંદરતાની ચાદર ઓઢી છે સોળે કળાએ ખીલ્યો ગીરાધોધ પર્વતો અને જંગલોની વચ્ચે ડ્રોનથી લીધેલી તસવીરો અદભુત છે પ્રકૃતિની મોસમ ચોમાસામાં પૂર બહારમાં ખીલી રહી છે લીલાછમ પહાડો અને છલકાતા નદી નાળા અને ખડખડ વહેતા ઝરણા અને ધોધ જોવાની મજા જ કંઈક અલગ હોય છે તેમાંથી દક્ષિણ ગુજરાતને કુદરતે ખોબલે ખોબલે ભેટ આપી આવામાં જો આપ આ ધોધને જોશો તો ખોવાઈ જશો ગિરમાર ધોધ મહારાષ્ટ્રમાંથી નીકળતી પર્વતો થઈને ડાંગના ગિરમાળ ગામ પાસેથી ત્યારે સર્જાય છે અદભુત ધોધ ગીરા નદીના કારણે ગુજરાતનો સૌથી ઊંચો આ ધોધ ગીરા ધોધ તરીકે ઓળખાય છે જોકે ઘણા લોકો આ ધોધને ગિરમાર ધોધ પણ કહે છે વગઈ પાસેના ધોધને પણ ગીરા ધોધ કહેવામાં આવે છે ગિરમાળ સોનગઢથી છેતાળીસ કિલોમીટર દૂર છે રોદ્ર અને સૌમ્ય સ્વરૂપનું એકસાથે દર્શન કરાવતા ગિરમાડ ધોધને નજરે નિહાળવો એ જિંદગીનો એક યાદગાર લહાવો છે પથ્થરની શિલા ઉપરથી ધસમસ્તા ધોધની બે મોટી ધારાઓ નીચે ખીણમાં પડે છે ત્યારે કાનને સાંભળવો ગમે તેવો સૂર ઉત્પન્ન થાય છે ધસમસતા પાણી સાથે પાણી અથડાવાથી ધુમ્મસિયું વાતાવરણ બને છે જે ઉપરની તરફ રૂખ કરે છે ત્યારે નયનરમ્ય દ્રશ્ય ખડું થાય છે ઘણી વખત તો સુંદર મેઘધનુષ પણ સર્જાય છે ચારે તરફ લીલીછમ હરિયાળી વચ્ચે પાણીનો અફાટ પ્રવાહ મન મોહી લે છે સતત વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી સાત શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા દર વર્ષે ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ ઉચકાતા હોય છે પરંતુ આ વખતે તો ડબલ કરતા પણ વધી ગયા ઉત્પાદનની સામે બજારમાં માંગ વધી તમામ શાકભાજી મોંઘા થયા સુરત જિલ્લામાં પણ સતત વરસાદના કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર થઈ શાકભાજીનું ઉત્પાદન પચાસ ટકા ઓછું થઈ ગયું છે જેની સામે માંગમાં બસો ટકા જેટલો વધારો થયો છે જેથી ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો ટામેટા બસો રૂપિયા કિલો છે જ્યારે અન્ય શાકભાજી પણ એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે ત્યારે જો આવો જ વરસાદ રહેશે તો આગામી સમયમાં ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે શાકભાજીના હોલસેલ ભાવ પર નજર કરીએ તો વીસ કિલોના ભાવ ખૂબ વધારે છે એક મણ ટામેટા બે હજારથી બાવીસ રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે તો કોબીજ ત્રણસો થી ચારસો રૂપિયા ફ્લાવર ચારસો થી પાંચસો રૂપિયા લીંબુ ત્રણસો થી ચારસો રૂપિયા મરચા છસો થી સાતસો રૂપિયા પ્રતિ વીસ કિલોએ વેચાઈ રહ્યા છે જ્યારે ગવાર તેરસો થી ચૌદસો રૂપિયાનો મણનો ભાવ છે તો ચોળી આઠસો થી બારસો ભીંડા છસો થી આઠસો રૂપિયા લીલી તુવેર તેરસો થી પંદરસો રૂપિયા મણનો ભાવ છે એમાં પણ આદુ તો હાલ પચીસો થી બે સુધી મણનું વેચાઈ રહ્યું છે શાકભાજી મોઘા બનતા સામાન્ય માણસનું બજેટ વિખેર થતું જાય છે ચોમાસા પહેલા ઉનાળામાં કમોસમી વરસાદ ખાબકતા શાકભાજીનું મબલક ઉત્પાદન થયું પણ ચોમાસામાં અવિરત વરસાદને કારણે આ ઉત્પાદન ઓછું થઈ ગયું જાણકારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો વરસાદ સતત વરસશે તો શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચે તો નવાય નહીં રાજ્યમાં છત્રીસ કલાક ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ ભારતમાં વિદેશી પ્રવાસીઓનું પ્રથમ પસંદ બન્યું ગુજરાત ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક બે હજાર ત્રેવીસનો રિપોર્ટ જાહેર ગુજરાત પ્રથમ સ્થાને ધોલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્ચ ઓપરેશનમાં ત્રણ જવાન શહીદ